કોરોનાની મહામારી વચ્ચે માસ્ક અને સેનેટાઇઝરને લઈને અન્ય વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓમાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા પણ એલર્જીના દર્દીઓ સાથે અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાની મહામારીને લઈ હાલ સરકાર દ્વારા ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગનો આદેશ કરાયો છે, જેથી લોકો માસ્ક પહેરી ફરી રહ્યા છે, જેનાથી અન્ય બીમારીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. સુરત મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે માસ્ક અને સેનેટાઇઝર વાયરલ ઇન્ફેક્શનમાં પણ કારગર નીવડી રહ્યા છે. ગરમ પાણી, ઇમ્યુનિટી વધારતી દવા અને સ્વચ્છતાથી પણ ફાયદો થયો છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019માં મેલેરિયાના 3,396 કેસો હતા, જ્યારે 2020માં 637 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના વર્ષ 2019માં 211 હતા, જ્યારે 2020માં 127 કેસ નોંધાયા છે. તો એલર્જીના દર્દીઓ પણ 40% જેટલા ઘટ્યા હોવાનું જણાવાયું હતું. આપણે કોરોનાની અંદર આપણે બધાએ જોયું કે લોકોએ માસ્કનો મેક્સિમમ ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું, અને સાથે સાથે જે આપણે અપીલ કરી હતી કે વારંવાર હાથ ધોવા અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. આપણે બધા જાણીએ છીએ કે જે પાણીજન્ય રોગ છે, એટલે એ વારંવાર હાથ ધોવાને કારણે અથવા તો પર્સનલ હાઇજીન રાખવાને કારણે એ રોગચાળાની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળ્યો છે. જે ગયા વર્ષે આપણે ડિસેમ્બરની વાત કરીએ તો 142 જેટલા ગેસ્ટ્રોના કેસ જે મોટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા, એ પૈકી અત્યારે આ વખતે ફક્ત 25 જ કેસ આપણને ગેસ્ટ્રોના જોવા મળ્યા છે. અને સેમ વસ્તુ આપણને ટાઇફોઇડ અને જે જોન્ડિસ એટલે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ કહીએ છીએ એની અંદર પણ આપણને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીજી વાત કરીએ તો માસ્ક પહેરવાને કારણે પણ જે રેસ્પિરેટરી ડિસીઝ છે, એટલે સામાન્ય શરદી, ખાંસી, તાવ, એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે એના કારણે આપણને જે એલર્જીક અથવા તો ફ્લૂ ટાઈપના જે રોગ છે એની અંદર આપણને લગભગ 40% જેવો ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે જે વેક્ટર બોર્ન ડિસીઝ છે, એટલે મચ્છરથી થતા જે રોગો છે એની વાત કરીએ તો કોવિડની અંદર સુરત કોર્પોરેશન દ્વારા જે પહેલાં 550 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવતી હતી, એટલે ઘરે ઘરે જઈ અને તાવના કેસો આપણે શોધી કાઢતા હતા, અને સાથે સાથે મચ્છરની ઉત્પત્તિ હોય અથવા એવા સ્થાન હોય તો એને નાબૂદ કરતા હતા અથવા નોટિસ આપતા હતા, અને બાંધકામની સાઇટ ઉપર પણ આપણે આ કામ કરતા હતા. એની જગ્યાએ કોવિડની અંદર આપણને 2800 જેટલા, 550ની જગ્યાએ આપણને 2800 જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ઘરે ઘરે જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધી કાઢે છે, સાથે સાથે તાવના કેસ શોધે છે અને એવી શક્યતા જણાતી હોય ત્યાં નોટિસ આપે છે. એટલે જે કામ આપણે પહેલાં 14 કે 15 દિવસમાં પૂરું કરતા હતા અને મચ્છરનું જે સાયકલ છે ઉત્પન્ન થવાનું એ 7 દિવસનું હોય છે, તે કામ અત્યારે આપણે 7 દિવસની અંદર એટલે કે 5 જ દિવસમાં આપણે પૂરું કરી લઈએ છીએ. સર્વેલન્સની એક્ટિવિટી આપણે 2800 વર્કર રાખ્યા છે એટલે એ કામ આપણે 5 દિવસમાં પૂરું કરીએ છીએ. એના કારણે જે મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા હોય તે બિલકુલ જ આપણે નાબૂદ કરી નાખી છે, અને એના કારણે મચ્છરજન્ય રોગો છે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, એની અંદર પણ નોંધપાત્ર ઘટાડો છે. એટલે લગભગ 3396 કેસ આ પીરિયડ દરમિયાન, આપણે માર્ચથી લઈ અને ડિસેમ્બરની વાત કરીએ તો 3396 કેસ નોંધાયા હતા મેલેરિયાના, એની સામે અત્યારે ફક્ત 637 કેસ નોંધાયા છે. સેમ વસ્તુ ડેન્ગ્યુની અંદર 211 કેસ નોંધાયા હતા તો અત્યારે ફક્ત 127 જેટલા કેસ નોંધાયા છે. એટલે મચ્છરજન્ય રોગ હોય કે પાણીજન્ય રોગ હોય એની અંદર અથવા તો રેસ્પિરેટરી ડિસીઝ હોય, આ તમામની અંદર કોવિડની સાથે સાથે આપણે જે કોવિડ બિહેવિયર આપણે અપનાવ્યું, જેમ કે માસ્ક પહેરવાનું, હાથ ધોવાનું, ડિસ્ટન્સ રાખવાનું, આ તમામને કારણે અન્ય રોગચાળાની અંદર આપણને હાલ પૂરતું તો ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાને લઈ લોકોમાં આવેલી સતર્કતાનો ફાયદો થયો છે. બહારના ખોરાકમાં પણ લોકોએ સાવચેતી રાખી, જેને લઈને બીમારીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.